તો આજે મહાવીર સ્વામીની જન્મ જયંતિ છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ દર્શનાર્થે પહોંચ્યા છે। માતાજીનું પવિત્ર મંદિર માઈ મંદિર દર્શન માટે આવેલો, ભવ્ય મંદિર બની રહ્યું છે અને માઈ મંદિર માતાજીની કૃપા સતત રાજકોટ ઉપર હંમેશા રહી છે અને હજુ પણ ખૂબ રાજકોટને સુખી સમૃદ્ધ કરે તેવી માને પાસે પ્રાર્થના કરી છે। વિજયભાઈ, અમદાવાદની જે કર્ણાવતીની જે વાત છે, ઠરાવ પસાર નથી એને લઈને કોઈ શું કહે છે? એટલે એકચ્યુઅલી સંસદમાં 2/3 બહુમતીથી ઠરાવો પસાર થાય છે, એટલે ભવિષ્યમાં એ દિશામાં ચોક્કસ પ્રયત્ન રહેશે। અત્યારે આ બધી વસ્તુ ઓન ગોઈંગ છે। અત્યારે એટલે એ છેલ્લું લગભગ 3700 કરોડની ખરીદી કરી છે, લગભગ 401 કરોડનું ચૂકવણું બાકી છે। છેલ્લો હપ્તો આ અઠવાડિયામાં રિલીઝ થશે એટલે ખેડૂતોને બધાના એકાઉન્ટમાં સીધા પૈસા મળી જશે અને કપાસનો પણ પાક વીમો જે છે એ પણ ઝડપથી ખેડૂતોને મળે। સરકારના તીવ્ર પ્રયાસો ચાલી રહ્યા છે અને ટૂંક સમયમાં પણ એ અંગે અમે નિર્ણય કરાવીશું। એટલે એકચ્યુઅલી જે રાજકોટની પાઇપલાઇન કમનસીબે લોકોએ તોડી અને પાણી વેડફાણું, સરકારે કડક પગલાં લીધા છે, ધરપકડો કરી છે, કેસ પણ કર્યા છે। ભવિષ્યમાં અપીલ પણ કરું છું, કોઈ વચ્ચેથી પાઇપલાઇનો તોડે નહીં, પાણીની જરૂરિયાત કલેક્ટરનો સંપર્ક કરે। દર અઠવાડિયે પાણી સમિતિ એ નિયમિત મળતી હોય છે અને જ્યાં કંઈ પાણીની આવશ્યકતા હશે ત્યાં રાજ્ય સરકાર પહોંચાડશે। રાજકોટના અંબે માતાજીના મંદિરમાં માઈ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ત્યારબાદ તેઓ અહીંથી જ મહાવીર સ્વામીના કાર્યક્રમમાં જશે। મહત્વનું છે કે અહીંયા મંદિરની બહાર પ્રતિક્રિયા આપતા તેમણે અલગ અલગ મુદ્દા ઉપર વાત કરી હતી, જેમાં હાલ તો જે પાણીનો મુદ્દો ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે કે જ્યાં તમામે તમામ પાઇપલાઇનમાં અધવચ્ચેથી ગમે ત્યારે તેનું ભંગાણ કરવામાં આવે છે પાણીની જરૂરિયાત માટે, ત્યારે પણ તેમણે લોકોને ખાસ અપીલ કરી કે આ પ્રકારનું ન કરવામાં આવે, જરૂર હશે તો રાજ્ય સરકાર તમામ જગ્યા ઉપર પાણી પહોંચાડશે।